નમસ્કાર, ટીવી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિગતવાર સમાચારો પર. શરૂઆત કરીએ હેડલાઇન્સ. સંયુક્ત કિસાન મોરચા કાલે દેશભરમાં કાલો દિવસ ઉજવશે. ખેડૂતો 24 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢશે. 14 માર્ચે રામલીલા મેદાનમાં કરશે પ્રદર્શન. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું, ગરીબો અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તેથી જ રાહુલ ગાંધી મોંઘવારી અને બેરોજગારી સામે ભારત જોડો ન્યાય યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. લોકસભા પહેલા પીએમ મોદીનું મિશન ગુજરાત. ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી ભેટોનો વરસાદ. મહેસાણા, સુરત, નવસારીને અનેક વિકાસ કાર્યોની ભેટ. વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પીએમ મોદી પ્રથમ સ્થાને. લોકસભા ચૂંટણી પહેલા સર્વે જાહેર. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત. અકસ્માત કરનાર પોલીસ અધિકારી સામે કોઈ કાર્યવાહી નહીં. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીનીના મોતની ઉડાવી મજાક. તો હવે નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. કેન્દ્ર સરકાર સાથેની વાતચીત વચ્ચે ખેડૂતોએ આજે દિલ્હી સુધી કૂચનું આહવાન કર્યું. ખેડૂતોની દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત હેઠળ સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ અને સભ્યોએ શંભુ અને ખનૌરી બોર્ડર પર વ્યૂહરચના બનાવવાનું શરૂ કર્યું. યુનાઇટેડ કિસાન મોરચાના સિદ્ધપુર જૂથના દિલ્હી તરફ કૂચના એલાનને લઈને હરિયાણાને અડીને આવેલા શંભુ અને ખનૌરી બોર્ડર પર દિવસભર પરિસ્થિતિ તંગ રહી. જિલ્લા પ્રશાસને ખેડૂતોને કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરી હતી. દરમિયાન ખેડૂતના મૃત્યુના સમાચાર મળતા ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલાએ જણાવ્યું કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જ આગળની રણનીતિ પર વિચાર કરશે. કિસાન મજદૂર સંગઠનના જનરલ સેક્રેટરી સરવનસિંહ પંઢેરે જણાવ્યું કે ખેડૂતોની દિલ્હી કૂચ 2 દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે. એમએસપી અને અન્ય માંગણીઓને લઈને છેલ્લા 9 દિવસથી દિલ્હી નજીક આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર તમામ સંભવિત વાતચીત માટે તૈયાર છે. તે ખેડૂતોના હિતમાં આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે. અત્યાર સુધીમાં 4 રાઉન્ડના વાટાઘાટો અને છતાં પણ કેન્દ્રએ આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને 5મા રાઉન્ડની મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ બુધવારે કહ્યું કે સરકાર એમએસપીની માંગ સહિત અન્ય તમામ મુદ્દાઓ ઉપર વાતચીત માટે તૈયાર છે. અભી 2 દિન કે લીએ યે આંદોલન જો હૈ અપની જગહ જહાં પર ચલ રહા યહાં પર હી ચલતા રહેગા. સારી ઘિનૌરી કી પરિસ્થિતિ કા જાયજા લેને કે બાદ વહાં ક્યા કુછ ચલ રહા ક્યા નહીં ચલ રહા ઉન સબ બાતો કો દેખતે હુઆ આગે કા નિર્ણય લેંગે. જો ઇસસે પહેલે મનજીત સિંહ જો થે જો શહીદ હુએ થે હાર્ટ અટેક સે ઉનકા અભી શરીર ભી હોસ્પિટલ મે હૈ. પંજાબ સરકાર કી ઓર સે અભી ઉનકા જો 5 લાખ કા મુઆવજા ઉસકે ઉપર કોઈ નિર્ણય નહીં લિયા ગયા. સબ બાતો સભી કો નિપટારે કે લીએ અબ હમ શંભુ સે એક ટીમ લીડર્સ કી ભેગેંગે ઘનૌરી જાકર સારી પરિસ્થિતિઓ કો જાયજા લેગા. ઓર જો મેને કહા થા કે જો ભી વિરોધી દલ હૈ અભી પંજાબ મે 13 MPs હૈ રાજ્યસભા કે મેમ્બર ઉનકા કિસી કા બયાન અભી નહીં દિખ રહા કે અગર મોદી સરકાર પાર્લિમેન્ટ મેં એમએસપી લીગલ ગ્રંટી કાનૂન કે લીએ 1 દિન કા સત્ર લાતી તો હમ વોટ કિસાન એમએસપી કે પક્ષ મેં ડાલેંગે. ઓર દેશ કી સભી વિરોધી દલો ને ભી અભી તક સ્પષ્ટ નહીં કિયા હૈ કે વો ક્યા કહેતે ભી 1 દિવસીય અગર સત્ર આતા હૈ તો ક્યા ઉન સબ કા નિર્ણય ચાહે કોંગ્રેસ હો ચાહે અન્ય પાર્ટીઓ હો ઉનકા નિર્ણય ક્યા રહેગા. તો હમ કહેતે વિરોધી દલો કો યે સ્થિતિ સ્પષ્ટ કર દેની ચાહીએ. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે ગરીબો અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તેથી જ રાહુલ ગાંધી મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ સામે ભારત જોડો ન્યાય યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. અમે મુદ્દાઓ ઉપર રાજનીતિ કરીએ છીએ. અમે ધર્મના આધારે લોકોને વિભાજિત કરતા નથી. અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. કેના કહેતે રહે ઉસકી ચિંતા નહીં કરતે. राहुल गांधी जी जिस उद्देश्य से निकले हैं माननीय मुख्यमंत्री जी, उसमें आपको क्या आपत्ति है? क्या किसानों की समस्याओं की लड़ाई लड़ने के लिए उनको नहीं जमीन पे आना चाहिए? क्या दलित आदिवासी पिछड़े के लड़ाई लड़ने के लिए उनको यात्रा नहीं करना चाहिए? जो मजदूरों के साथ अन्याय हो रहा है उसकी लड़ाई लड़ने के लिए
क्या राहुल गांधी जी को यात्रा नहीं करना चाहिए? क्या इस देश में महंगाई बेरोजगारी जो बढ़ती जा रही है उसके खिलाफ उनको यात्रा नहीं करना चाहिए? आज मुद्दों की राजनीति कांग्रेस पार्टी करती है। हम धर्म के नाम पर लोगों को बांटते नहीं हैं। धर्म का उपयोग हम राजनीति में नहीं करते। हम लोग सभी धर्मों का सम्मान करते हैं जो कि हमारे देश की सनातन परंपरा है। कांग्रेस नेता अजय माकने वो आक्षेप कर्यो छे के इनकम टैक्स विभागे तेना बैंक खाताओमांथी 65 करोड़ नी रकम उपाड़ी लीधी छे। इनकम टैक्स विभागे 210 करोड़ नो असाधारण टैक्स मांग्यो छे, जो के हाल में इनकम टैक्स ट्रिब्यूनल द्वारा आ केस सांभळवामां आवी रह्यो छे। अजय माकने कह्युं के राष्ट्रीय राजकीय पार्टीओने इनकम टैक्स चूकववामांथी छूट छे, जो के तेमणे टैक्स रिटर्न फाइल करवुं पण जरूरी छे। शुं भाजपने पण आवी टैक्स नोटिस मिली छे? तेमणे कह्युं के गईकाले इनकम टैक्स डिपार्टमेंट इंडियन नेशनल कांग्रेस इंडियन यूथ कांग्रेस अने नेशनल स्टूडेंटना त्रण बैंक खातामांथी 65 करोड़नी रकम ट्रांसफर करी छे। माकाने कह्युं के शुं कोई राजकीय पार्टी माटे इनकम टैक्स चूकवो जरूरी छे? नहीं तो पछी कांग्रेसने शा माटे असाधारण टैक्सनी नोटिस मिली रही छे? जे पैसा 210 करोड़ पर टैक्स मांगवामां आवी रह्यो छे ते क्राउड फंडिंग अने आईवाईसी एनएसयूआईनी मेम्बरशीप झुंबेश द्वारा भेगा करवामां आवेला छे। अमारी एकमात्र आशा हवे न्यायतंत्र पासे छे, अने जो तपासनी एजन्सीओने काबूमां नहीं लेवामां आवे तो लोकशाही पूरी थई जशे। मैं बताना चाहूंगा ये 5 अकाउंट्स हैं जिससे कि पैसे लिए गए हैं। मैंने आपको बताया था पिछली बार कि हमने इनकम टैक्स एपीलेट ट्रिब्यूनल में अर्जी लगाई है। इनकम टैक्स एपीलेट ट्रिब्यूनल में हम लोग 14 तारीख को उसी दिन चले गए थे जब हमारे बैंक्स में फ्रीज करने का नोटिस आया था, और एपीलेट ट्रिब्यूनल ने हमारे 21 तारीख को हियरिंग लगाई थी, कल दोपहर को 2:30 बजे की। उससे ठीक एक दिन पहले इनकम टैक्स के ऑफिसर्स बैंक में जा जा करके, एक एक बैंक के ब्रांच में जा करके, वहां पर धमकी दे दे करके मैनेजर्स को कि ये पैसा हम आपसे पर्सनली वसूल करेंगे अगर आपने हमारे को नहीं दिया, ऐसा कह कह करके उन्होंने 5 बैंक्स के ब्रांचेस से 65.88 करोड़ 65 करोड़ 88,81,474 रुपए उन्होंने इन बैंकों से वसूल कर लिए डिमांड ड्राफ्ट के माध्यम से, जिसमें इंडियन यूथ कांग्रेस के 4,20,35,000, एनएसयूआई के 1,43,98,000 और बाकी लगभग 60 करोड़ रुपए कांग्रेस के एआईसीसी के अकाउंट जो बैंक ऑफ बड़ौदा, यूनियन बैंक और पंजाब नेशनल बैंक में है, इन तीनों बैंक से ले लिए गए। और स्टेट बैंक ऑफ इंडिया में जहां पे आईवाईसी और एनएसयूआई का अकाउंट है वहां से ले लिया गया। अगल बात करिए जम्मू काश्मीर ना पूर्व राज्यपाल सत्यपाल मलिक नी मुश्किली में वधारो थयो छे, कारण के तेमनी पासे हवे सीबीआई ए कार्यवाही शुरू करी छे। सीबीआई ए तेमना घर सहित 30 थी वधु स्थलों पर दरोड़ा पाड्या। मळती माहिती मुजब सीबीआई किरू हाइड्रोक्लिक प्रोजेक्ट केस मामले आ दरोड़ा पाड़ी रही छे। गया वर्षे मे महीना में पण सीबीआई ए आज केस में 12 स्थलों पर दरोड़ा पाड्या हता। अपने जणावी दीए कि वर्ष 2019 में किश्तवाड़ में किरु हाइड्रो पावर प्रोजेक्ट माटे 2,200 करोड़ रूपियाना सीविल कामनो कॉन्ट्राक्ट आपवामां कथित भ्रष्टाचार थयो हतो। जो कि 23 ऑगस्ट 2018 थी 31 ऑक्टोबर 2019 सुधी सत्यपाल मलिक जम्मू काश्मीरना राज्यपाल हता, अने ते समये तेमणे आक्षेप कर्यो हतो कि प्रोजेक्ट संबंधित बे फाइल क्लियर करवा माटे तेमणे 300 करोड़ रूपियानी लांचनी ऑफर करवामां आवी हती। આ બધાની વચ્ચે સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા એક્સપર્ટ ટ્વીટ કરીને જણાવ્યું કે હું છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું, તેમ છતાં સરમુખિયાર સરકારી એજન્સીઓ મારફતે મારા ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, મારા ડ્રાઈવર અને મારા આસિસ્ટન્ટને ત્યાં દરોડા પાડી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, હું ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરતો નથી, હું ખેડૂતોની સાથે છું। किसान आंदोलन ने लेने शिवसेना ना नेता संजय राउते मोदी सरकार पर गुस्सा था हता, तेमणे आकरा प्रहारो पण कर्या। शुं कह्युं तेमणे आवो सांभळो। एक जनरल डायर छे, अब जनरल कायर है। एक जनरल डायर ने जालियांवाला बाग में जिस तरह से हत्याकांड किया था उसमें भी किसान थे,
वो ब्रिटिशों का जमाने का जनरल डायर था, अब ये भाजप के जमाने में जनरल कायर है। वो अपनी कायरता से किसानों की हत्या कर रहा है, डर रहा है किसानों को, हमारी देश के राजधानी में आने से रोक रहा है। ये कायरता, इसलिए मैं उनको जनरल कायर बोलता हूं। अब मुद्दा निकला है तो बहुत दूर तक जाएगा। अब पंजाब की लड़ाई नहीं है, ये हरियाणा और पंजाब के किसानों की लड़ाई नहीं है, ये देश के किसानों की लड़ाई है। जिस तरह से मुंबई का उद्योग, मुंबई की संस्थाएं, आर्थिक संस्थाएं, आप गुजरात लेके जा रहा हो, आप महानंदा भी लेकर चले जा रहा हो, जिस तरह से मुंबई को अडानी को बेच दिया है, अडानी को बेच दिया ना मुंबई, धारावी बेच दिया, ये हमारी नमक वाली जमीन बेच दी, सब कुछ बेच दिया। तो अगर हम ये कहते हैं हमें डर है मुंबई के बारे में, तो उसमें गलत क्या है? या मैंने कहा ना, महानंदा डेयरी का पूरा कारोबार अब गुजरात से चलेगा। ये सरकार, इतनी बड़ी सरकार अपने आप को मानती है, एक डेयरी नहीं चला सकती। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો પૂર્ણ થયો છે। છેલ્લા એક મહિનાથી અહીં આવતા ભક્તોની સંખ્યા સતત વધી જ રહી છે। શ્રી રામ મંદિરમાં અત્યારે દરરોજના 1-2 લાખ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। આ સાથે જ એક મહિનામાં જ 50 લાખથી વધુ ભક્તો અહીં દર્શનાર્થે આવી ચૂક્યા છે। ભક્તોને કારણે સમગ્ર મંદિર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠે છે। આ સાથે જ કેટલાક ભક્તો મંદિર તરફ ચાલતી વખતે રામચરિતમાનસના પણ ગીતો ગાય છે, જ્યારે કેટલાક ભક્તો ખુલ્લા પગે મંદિરમાં ચાલતા જોવા મળે છે। ભક્તોને દર્શનની સુવિધા મળે તે માટે કરાયેલી વ્યવસ્થા અંતર્ગત મંદિર પાસે લગભગ 2 કિલોમીટર ચાલ્યા બાદ ભક્તોની ભીડ કતારમાં ફેરવાઈ જાય છે। ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન કરવા માટે મોટા ભાગના ભક્તો પોતાના વારાની રાહ જોતા હાથ જોડીને ઉભા રહે છે, જ્યારે કેટલાક લોકો આંખો બંધ કરીને રામ રામનો જાપ કરે છે, તો અન્ય લોકો નિયમિત અંતરે ભગવાન રામના નામનો જપ કરે છે। ભક્તો ગર્ભગૃહની સામેથી પસાર થાય છે અને ભગવાન શ્રી રામની ભવ્ય મૂર્તિના દર્શન કરે છે, ત્યારે કતાર મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઉત્સાહ વધુ જોરથી બને છે અને શાંત થાય છે। અહીં છેલ્લા 1 મહિના દરમિયાન વિવિધ પક્ષોના સ્થાનિક નેતાઓ ઉપરાંત બોલિવૂડ સ્ટારે પણ મંદિરમાં દર્શન કર્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ તેમના પરિવાર સાથે મંદિરની મુલાકાત લીધી હતી। આગળ વાત કરીએ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાની જાણ થતા જ તુરંત એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રૂડ પર જ સારવાર કરવાની નોબત આવી। હાલ જ્યાં રૂડ પર જ દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવીને દર્દીઓની સારવાર થઈ રહી હતી, ત્યારે તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમાંથી મોટાભાગના દર્દીઓને ત્યારે જ રજા પણ આપી દેવામાં આવી હતી। હાલમાં સમગ્ર દેશમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદથી હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં ગંગા નદીને અડીને આવેલા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે, કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, પરંતુ અરુણાચલ પ્રદેશના હિમાલયના વિસ્તારોમાં પણ બરફ પડી શકે છે। ગુરુવારે પણ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં આવેલા પ્રયાગરાજ, રાયબરેલી, અમેઠી, ગાઝીપુર, જૌનપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે। સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમના ભારત ચીન સરહદ પર ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા 500થી વધુ પ્રવાસીઓને બચાવ્યા। ભારતીય સેનાની બહાદુરીને સલામ છે। તમે પણ જુઓ આ જવાનોએ કેવી રીતે 500 લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા, જોઈએ આ ખાસ અહેવાલ। છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે। પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે, મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક જ ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા। ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી।
સેનાએ પૂર્વ સિક્કિમમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં અચાનક જ ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે ફસાયેલા 500થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર પૂર્વ સિક્કિમમાં અચાનક જ હિમવર્ષાના કારણે ફસાયેલા 500થી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા હતા. ત્રિશક્તિ કોપ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડવામાં આવી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે અચાનક જ ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં 500થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા. ખરાબ હવામાન અને હિમવર્ષાની માહિતી મળવાની સાથે જ ત્રિશક્તિ કોપ્સના સૈનિકો શૂન્યથી નીચે તાપમાનમાં સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓને સલામતી સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે સમયસર તબીબી સંભાળ, ગરમ નાસ્તો અને ભોજન સમેત સલામત પરિવહન પ્રદાન કરવામાં આવ્યું હતું. ત્રિશક્તિ કોપ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટી અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની જાનવી કુંડલાને કારથી કચડી નાખીને ભાગી જનાર પોલીસ અધિકારી સામે કોઈ કેસ નહીં થાય. પુરાવાને અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સિએટલ પોલીસ ઓફિસર કેવિન ડેવ સામે ફોજદારી કાર્યવાહી કરશે નહીં. મહત્વનું છે કે પોલીસ અધિકારીઓ ડ્રગના ઓવરડોઝના ઇમરજન્સી કોલ પર ઘટનાસ્થળે જઈ રહ્યા હતા અને તેઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચવા માટે વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યા હતા. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલી જાનવી કારની સામે આવી રહી હતી અને કારની સ્પીડ વધુ હોવાને કારણે કારે જાનવીને ટક્કર મારી હતી. તેમજ અકસ્માત બાદ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીનીના મોતની મજાક ઉડાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીના જીવનનું કોઈ મૂલ્ય નથી, તેને $11,000 વળતર આપવામાં આવશે. તેમજ આ વિડીયો વાયરલ થયા બાદ ભારતીય લોકોમાં રોષ જોવા મળ્યો છે. આગળ વાત કરીએ બોટાદના બરવાળા મામલતદારે શહેરની ખારો પ્રાથમિક શાળામાં આકસ્મિક તપાસ કરી. મામલતદારે શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની તપાસ કરી. મધ્યાહન ભોજન કેન્દ્રની તપાસ દરમિયાન અનાજની નિભાવણી, સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત હોવાનું સામે આવ્યું. મામલતદારે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. એકચ્યુઅલી મામલતદાર તરીકે મધ્યાહન ભોજન કેન્દ્રો જે છે એનું તમામ મેનેજમેન્ટની જે છે અત્રેની કચેરી હેઠળ આવે છે. લક્ષિત રીતે જે છે દર માસે મામલતદાર તરીકે તો મારે કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે. એ રીતે દર માસે લેવાતી મુલાકાત દરમિયાન જે છે એ મને એક મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની નિભાવણી અને સ્વચ્છતા અને ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાય, ક્ષતિયુક્ત જણાયેલી છે. જેથી કરીને તાત્કાલિક અસરથી મેં મારી સત્તાની રૂહે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કર. પંચમહાલના હાલોલ તાલુકાના મદાર ગામે સરપંચ તેમજ તેમના પરિવાર પર 50થી વધુના ટોળાએ હુમલો કર્યો. ગ્રામ પંચાયતના કામ માટે પંચાયતનું જ પાણીનું ટેન્કર ન આપતા સરપંચ દ્વારા ઠપકો અપાતા તે વાતની અદાવત રાખી હુમલો કરાયો. લાકડીઓ સાથે 50થી વધુના ટોળાએ બાઇક પર સરપંચના ઘરે ધસી જઈ સરપંચ સહિત પરિવારજનો સાથે ઝઘડો તકરાર કરી મારામારી કરી. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ખેડાના રડુ ગામે આવેલ સંતરામ મંદિરના રૂમમાં દરવાજાના તાળા તોડી હાથફેરો થયો. બે તિજોરીમાંથી સોના ચાંદીના છત્ર સહિત 7 લાખ રોકડ રકમનો હાથફેરો કર્યો. સ્થાનિક પોલીસ સાથે LCB પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. સંતરામ મંદિરમાં ભગવાનના સોના ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી થઈ હતી. ભગવાનના શણગારના છત્રની ચોરી થઈ અંજામ આપ્યો. 4 કિલો ચાંદી, 4 તોલા સોનું અને 7 લાખ રોકડ રકમ સહિતની ચોરી થઈ. તસ્કરોએ દરવાજાનું તાળું તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો. ભગવાનના મંદિરમાં ગર્ભગૃહની બાજુમાં આવેલ રૂમમાં તિજોરી તોડીને ચોરોએ હાથફેરો કર્યો હતો. તિજોરી બે તોડી એમાંથી બધું લઈ ગયા છે. ચાંદીનું છત્ર 4 કિલો વજનનું છે,
અમે દર પૂનમે ચડાવીએ મહારાજ છે નાદી પર, સોનાના 3 છત્ર છે એ પણ અમે દર પૂનમે ચડાવીએ મહારાજ છે. 40 ગ્રામ સોનું છે અને 4 કિલો ચાંદી છે. રોકડા રૂપિયા લગભગ 7 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા કેશ લઈ ગયા છે. અમે સાકર વસાવી ગણીને મૂકી દીધી અમે આમાં. પછી સાકર વસા દેવ દિયર આગલા દિવસે હોય કાળતર શુદ્ધ 14. હું દરરોજ સવારે 2:30 વાગે ઉઠવાનું મારે, અને સેવા માટે 3 વાગે પ્રવેશ કરવાનો અંદર ગર્ભગૃહમાં. હું આજે 15 મિનિટ મોડો પડ્યો, 3:15 અંદર આવ્યો. એ વખતે બારણું ખુલ્લું જોયું. સવારે મારા શ્રીનો મારા પર ફોન આવ્યો કે મંદિરમાં ચોરી થઈ છે. એટલે હું આવી તપાસ કરી તો ગત રાત્રે 1 થી 3 ના ગાળામાં મંદિરના તાળા તોડીને ચોરી થઈ. તો અહીંયા આગળ 4 કિલોના મારા શ્રીના 6 છત્તર હતા ચોરી ગયા, અને 3 છત્તર ચાંદીના હતા જે 4 તોલાના હતા, અને બાદમાં જે 7 લાખ રૂપિયા રોકડ રકમ એની એ પણ ચોરી ગઈ છે. એટલે પોલીસને જાણ કરી, એસપી સાહેબને જાણ કરી, ખેડા ચૌધરી સાહેબ શ્રી એમને જાણ કરી, પોલીસનો કાફલો અહીંયા અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ ચાલુ છે અને પોલીસની કામગીરી ચાલુ, ફરિયાદ દાખલ થઈ રહી છે અત્યારે. પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગો માટેના ખાસ 3 દિવસીય ખેલ મહાકુંભનું આયોજન ગોધરા શહેરના કનિલાવ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 3 દિવસ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ, અસ્થિ વિષયક અને શ્રવણમંદ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 3જા દિવસે ઓર્થોપેડિક વિકલાંગ લોકો માટે ક્રિકેટ રમતનું આયોજન થયું હતું, જેમાં શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં ક્રિકેટ કેવી રીતે રમવી અને બીજા લોકો પણ પ્રેરિત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયું હતું, જેમાં શારીરિક રીતે અપંગ અને ખેલાડીઓ દ્વારા માત્ર 8 ઓવરમાં 105 રન કરીને હરીફ ટીમને હરાવી જીત મેળવી હતી, ત્યારે વિકલાંગ હોવા છતાં પણ કેવી રીતે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરીને સુંદર રીતે સ્કોર કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. આજરોજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગોધરા પંચમહાલ ખાતે જે દિવ્યાંગ ખેલાડીઓ માટેનો ક્રિકેટ સ્પર્ધા હતી, તેમાં પંચમહાલ તરફથી 3 ટીમ હતી, એમાં અમારી ટીમ પ્રથમ નંબરે વિજેતા બની છે. અમારે ટીમે સારો એવો સ્કોર 105 રન કર્યા 8 ઓવરની અંદર, અને હરીફ ટીમને 8 ઓવરની અંદર ઓલ આઉટ કરી અને વિનર બન્યા છે. અમારી શારીરિક સ્થિતિ ખોળખાંપણ હોવા છતાં પણ અમે સારો એવો સ્કોર દેખાવ કરી અને અમારી ટીમનું નામ રાજ્ય લેવલે પણ અમે પ્રથમ નંબરે લાવીએ એવી આશા રાખીએ છીએ. અને મારા જે ક્રિકેટમાં જે મને રસ હતો એ આજે આ ખેલ મહાકુંભના સ્પર્ધામાં ભાગ લઈને મેં પૂરી કરી છે. અમારી ટીમ એ મને અંદર સારી એવી ફિલ્ડિંગ અને બોલિંગ કરીને જે હરીફ ટીમ હતી એને અમે હરાવી છે, અને અમારી ટીમને જે દેખાવ કર્યો છે સરસ મજાનો, એટલે રાજ્ય લેવલની અંદર અમને મોકો મળ્યો છે રમવાનો. આ રીતના અમને ખેલ મહાકુંભની અંદર સારો એવો સહકાર મળ્યો, અને જેથી કરીને અમને આ શક્તિ જે સરકારને અમે બતાવવા જઈ રહ્યા છીએ એ બતાવવાનો અમને અવસર મળ્યો છે. અને આ જે ખેલ મહાકુંભ યોજાયો છે એમાં દરેક વિકલાંગોને મારો એક સંદેશ છે કે તેઓ પણ આ ખેલ મહાકુંભની અંદર ભાગ લે અને તેમની જે અંદરની જે શક્તિઓ છે એ બહાર લાવે અને દરેક રાજ્ય લેવલે અને વિશેષ ઇનામો મેળવે એવી મારી ઈચ્છા છે. ધન્યવાદ. પંચમહાલ ગોધરા ખાતે કનેલાવ તળાવ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં છેલ્લા 3 દિવસથી દિવ્યાંગોનો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. આમાં જુદી જુદી રમતોમાં વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે બ્લાઇન્ડ, બેરામૂંગા અને ઓર્થોપેડિક હેન્ડિકેપ અને માનસિક ક્ષતિવાળા બાળકોની રમતો રમાઈ. એમાં લગભગ 965 જેટલા રજીસ્ટર થયેલા ખેલાડીઓએ પોતાનું કૌશલ બતાવ્યું છે, અને એમાં જુદી જુદી રમતો, ગોળા ફેંક, દોડ, 200 મીટર દોડ, 100 મીટર દોડ અને મંદબુદ્ધિના વ્યક્તિઓ માટે 50 મીટર અને 25 મીટર વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ જે આયોજન કરે છે એ આયોજનથી દિવ્યાંગ ખેલાડીઓની શક્તિ બહાર આવે છે, અને આવું આયોજન વધી સુવિધાઓ સાથે કરવામાં આવે એવી ખૂબ જરૂર છે, અને દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભા બહાર આવી શકે. બનાસકાંઠા જિલ્લામાં ભાભરના આર્ય સમાજની વાડીમાં રેલવે સ્ટોપેજને લઈને મીટિંગ મળી હતી. ભાભરમાં રેલવે સ્ટોપેજ આપવા નગરજનોની માંગણી હતી. ભાભરથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ અપાયો છે. અહીંથી ભુજ, બરેલી, ભુજ અમદાવાદ, પાલનપુર, ભુજ સહિત અનેક ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ જાતનો સ્ટોપેજ ભાભરમાં નથી.
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી 13 ગુજરાતી, હદથી ગુજરાતી.